આજે દશેરા પર્વ નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આજે દશેરા પર્વ છે. દશેરા પર્વ નિમિત્તે વડોદરા શહેરના વિવિધ હિન્દુ સંગઠનો અને વાહિનીઓ દ્વારા શહેરમાં મધ્ય આવેલ માંડવી દરવાજાની નીચે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ, સ્થાનિક કાઉન્સિલરો ઉપરાંત હિન્દુ સંગઠનોના અગ્રણીઓ અને સંતો ઉપસ્થિત રહ્યા હતા તથા શસ્ત્રોની પૂજા કરી દશેરા પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આજે આપણે સૌ જાણીએ છીએ કે ભારત પરંપરાગત ઉત્સવો અને તહેવારોનો દેશ છે. આપણે સૌ સમજી શકીએ છીએ કે અત્યારે હાલ આ મહિનામાં સતત તહેવારો આવતા હોય છે. એમાંનો ભારત વર્ષનો સનાતન હિન્દુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રિ, જેમાં શક્તિની પૂજા થાય છે. શક્તિની આરાધના હજારો લોકો એક સાથે સામૂહિક રીતે આરાધના કરતા હોય છે. એ નવ દિવસની આરાધના પછી આપણે જાણીએ છીએ કે આજે દશેરાનું પર્વ છે. દશેરાનું પણ એનામાં એક વિશેષ મહત્ત્વ હોય છે કે દશેરાના દિવસે શક્તિ, શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વયનો આ દિવસ છે. શાસ્ત્રનું મહત્ત્વ પણ આપણે આપણા ધર્મમાં સમજીએ છીએ કે શાસ્ત્રથી વ્યક્તિ નિર્માણ, વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ થતું હોય છે. શાસ્ત્ર છે એ પણ જ્યારે જ્યારે દેશ ઉપર કે કોઈ વિષય ઉપર, પરિવાર ઉપર જ્યારે અત્યાચાર આવે છે ત્યારે એના રક્ષણ માટે આપણા ધર્મ પુસ્તકોમાં પણ શસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે એમાં ખૂબ સંયમતાથી આપણે એ આપણે એને જોતા હોઈએ છીએ. શસ્ત્રને સંયમતા એ મૂળભૂત વિષય હોય છે. તો આ સમન્વય સાથે શસ્ત્ર અને શાસ્ત્રના સમન્વયનો આ દિવસ છે. શસ્ત્ર પૂજાનું એક આગવું મહત્ત્વ છે હિન્દુ ધર્મની અંદર. એના ભાગરૂપે આજે માંડવી ચોક ઉપર તમામ હિન્દુ સંગઠનો, તમામ વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ, ભારતીય જનતા પાર્ટી, વિજયભાઈ શાહ તેમજ ત્રણ મહામંત્રી સાથે વિવિધ સંપ્રદાયના આપણા ધર્મ પુરુષો બધા અત્યારે આવવાના છે. એમના સ્વાગત સાથે અત્યારે કાર્યક્રમ ચાલુ છે. તો આજના દિવસે હું સૌ કોઈને અભિનંદન પાઠવું છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાવાળા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હું એક સંદેશ આપવા માગું છું કે શસ્ત્ર અને શાસ્ત્ર એ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે અને વિશ્વની અંદર એ બંનેના માધ્યમથી આપણે ભારત વર્ષની સંસ્કૃતિનો ફેલાવો કરીએ. એ અભ્યર્થના. જય હિન્દ. ભારત માતાજી જય.